પછી તેમણે શિષ્યોને અને લોકોને બોલાવીને કહ્યું, જે કોઈ મારો શિષ્ય થવા ચાહે તેણે પોતાની સુખ સગવડો તજી દઈને પોતાનો ક્રૂસ ઊંચકવો અને મારી સાથે ચાલવું. જે કોઈ પોતાનું જીવન બચાવવાનો પ્રયત્ન કરશે તે તેને ગુમાવી દેશે, પરંતુ મારે લીધે અને સુવાર્તાને લીધે જે પોતાના જીવનનો ભોગ આપશે તે તેને બચાવશે. જો માણસ આખું જગત મેળવે અને પોતાનું જીવન ગુમાવે તો તેથી તેને શો લાભ? જીવન કરતાં અધિક શું હોય? જો કોઈ મારે લીધે અને સુવાર્તાને લીધે આ અવિશ્વાસી અને પાપી પેઢીમાં શરમાશે તો તેને લીધે માણસનો દીકરો પણ પોતાના પિતાના મહિમામાં પવિત્ર દૂતો સાથે આવશે ત્યારે શરમાશે.